ચાલો જો છેલ્લે આપણે અહીંયા સુધી ચર્ચા કરી દીધી હતી, હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ તો એમાં પછી જે ટોપિક આવશે એ ટોપિક છે આપણી પાસે અહીંયા ઘર્ષણ. ઘર્ષણ આપણને ખબર છે ઘર્ષણ શું છે, બરાબર? તો બે વસ્તુ આપણે એમ કહી શકીએ કે જ્યારે પદાર્થ છે એક પદાર્થ એ કોઈ બીજા પદાર્થ ઉપર સરકતો હોય અથવા તો એની અંદર ગતિ કરતો હોય કે જે બી કરતો હોય, એ દરમિયાન જ્યારે ગતિની શરૂઆત કરે છે તો એક શરૂઆત દરમિયાન બે પદાર્થ એની વચ્ચે કંઈક ગતિને અવરોધતું હોય ને એવું બળ લાગે. દાખલા તરીકે આ સપાટી છે, એ સપાટી એના ઉપર આપણે અહીંયા બોક્સ મૂક્યું છે, તો આ બોક્સ અને સપાટી, બરાબર, બોક્સ અને સપાટી આ બે વચ્ચે નો જે કોન્ટેક્ટ થાય છે ત્યાં શું થાય? તો કે બોક્સ અને સપાટી વચ્ચે જે કોન્ટેક્ટ થાય છે ને એ સપાટી પાસે કંઈક અવરોધ થાય ને એવું બળ લાગે. તો એ જે અવરોધ ઘર્ષણ બળ, બરાબર, જે અવરોધ થતું બળ લાગે એને શું કહેવાય? ઘર્ષણ બળ. રેડી? ચલો એ ઘર્ષણ આપણને ખ્યાલ આવ્યો. હવે ઘર્ષણ જે છે તેમાં પાછા આપણે અલગ અલગ ભાગ શીખ્યા હતા કે ભાઈ ઘર્ષણ છે તો ઘર્ષણ ની અંદર જનરલી કેટલા પ્રકાર પડે? તો કે બે પ્રકારના ઘર્ષણ હોય. આ બે પ્રકારના ઘર્ષણ ની અંદર એક સ્થિત ઘર્ષણ બળ, તો સામે બીજું જે લાગે એ ઘર્ષણ બળ લાગે આપણું ગતિક ઘર્ષણ બળ. ગતિક ઘર્ષણ છે, સ્થિત ઘર્ષણમાં કોઈ પ્રકાર નથી, પણ ગતિક ઘર્ષણમાં પાછા બે ભાગ પાડી શકાય. આ બે ભાગ કયા કયા? તો એક પદાર્થ જ્યારે સરકતો હોય, બરાબર, સરકતા પદાર્થ વડે ઉદ્ભવતું ઘર્ષણ બળ, અને બીજું જે છે એ રોલિંગ થતું હોય, રોલિંગ ઘર્ષણ કહી શકીએ આપણે. સરકતો પદાર્થ એટલે સ્લાઇડિંગ થવું, જેમ લસરપટ્ટી ઉપર આપણે બેસીને લસરપટ્ટી પર આગળ ગતિ કરીએ તો એમાં આપણે સ્લાઇડ કરીએ, સ્લાઇડિંગ થાય. પણ એ જ સપાટી ઉપર તમે રબરના દડાને કે કોઈ નળાકાર પદાર્થને ગોઠવશો તો એ શું કરશે? એ ગોળ ગોળ ફરશે. તો એ શું કહેવાય? એને રોલિંગ ઘર્ષણ તરીકે આપણે એને ઓળખી શકીએ, બરાબર? એટલે બે પ્રકારની વાત થઈ, એક સરકતા પદાર્થ વડે ઉદ્ભવતું ઘર્ષણ છે અને બીજું જે છે એ રોલિંગ ઘર્ષણ તરીકે આપણે એને ઓળખી શકીએ. જ્યારે કોઈ પદાર્થ છે એ ગતિની શરૂઆત કરે તે પહેલા પદાર્થ અને સપાટી એની વચ્ચે જે બળ લાગે ને એને શું કહેવાય? સ્થિત ઘર્ષણ કહેવાય. અને બીજું એ પણ યાદ રાખજો, સ્થિત ઘર્ષણ જે છે ને એ આપણે આપતા નથી, એ એમની જાતે જાતે લાગશે, બરાબર. સ્થિત ઘર્ષણ છે એ આપણે આપતા નથી, એ એની જાતે જ ઉત્પન્ન થાય છે. અને એક ખાસ કરીને આપણને ખ્યાલ છે કે એ પદાર્થ જ્યારે સરકવાની અણી ઉપર હોય, આપણે થિયરી ભણ્યા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ પદાર્થ જે છે એ સરકવાની અણી ઉપર હોય ને ત્યારે આપણે આ પ્રકારનું બળ અનુભવ થાય છે, બરાબર. અને બીજું એ પણ એવું યાદ રાખજો કે જ્યારે સ્થિત ઘર્ષણ છે ને એ મહત્તમ હોય, બરાબર, સ્થિત ઘર્ષણ કેવું હોય? મહત્તમ હોય. તો મહત્તમ હોય ને ત્યારની પરિસ્થિતિ પ્રમાણે એને આપણે શું કહી શકીએ? સીમાંત ઘર્ષણ કહી શકીએ, બરાબર. સ્થિત ઘર્ષણ કેવું હોય? મહત્તમ હોય. તો એ મહત્તમ જે ઘર્ષણ બળ લાગે એને આપણે શું કહી શકીએ? સીમાંત ઘર્ષણ તરીકે એને ઓળખી શકીએ. હવે આ જે ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળ ગણશો તમે કે ગતિક ઘર્ષણ બળ ગણશો, એ બધા જ ઘર્ષણ બળ આપણને ખ્યાલ છે જે લંબ બળ હોય છે એના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે, બરાબર. અને સંપર્ક સપાટીનું જે કઈ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એના ઉપર આધાર રાખતું નથી, બરાબર. ચલો હવે ગતિક ઘર્ષણ ની વાત કરીએ. તો ગતિક ઘર્ષણ ક્યારે લાગે? કે જ્યારે પદાર્થ ગતિની શું કરે? શરૂઆત કરે,
પદાર્થ ગતિની શરૂઆત કરે તો ગતિનો જે વિરોધ થતો હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હોય એને શું કહેવાય? ગતિક ઘર્ષણ બળ કહેવાય. અને ગતિક ઘર્ષણ છે ને, યાદ રાખજો, આ ગતિક ઘર્ષણ બળ જે છે એ સીમાંત ઘર્ષણ બળ કરતા ઓછું હોય. બરાબર, ગતિક ઘર્ષણ બળ જે છે એ સીમાંત ઘર્ષણ બળ કરતા કેવું હોય? ઓછું હોય. એટલે વધારે કયું થયું આપણા માટે? સીમાંત. કારણ કે સીમાંત ઘર્ષણ બળનું કામ શું છે? તો એ પદાર્થ જે છે ને ગતિ કરવા દેતો નથી. આપણે એને બળ આપીએ છીએ પણ જ્યાં સુધી મેક્સિમમ ફોર્સ એના ઉપર નહીં લાગે, બરાબર, મેક્સિમમ નહીં લાગે ત્યાં સુધી એ પોતે ગતિ કરવા દેશે નહીં. તો હવે ઘર્ષણ ની વાત કરી તો એમાં ઘર્ષણાંક આવે. બરાબર, ઘર્ષણ ની અંદર પાછું કોણ આવે? ઘર્ષણાંક આવે. ઘર્ષણાંકમાં આપણને ખબર છે બે પ્રકારના ઘર્ષણાંક થઈ જાય, સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક. જેમ ઘર્ષણ બળ લાગે છે એમ બે પ્રકારના ઘર્ષણાંક લાગે, સ્થિત ઘર્ષણાંક અને બીજું કયું? ગતિક ઘર્ષણાંક. બરાબર, બંને માટે આપણને સૂત્ર ખબર જ છે, એફ બરાબર મ્યુ એસ ઇન્ટુ એન વાળું, અથવા એફ બરાબર ગતિક હોય તો મ્યુ કે ઇન્ટુ એન લઈએ ને આપણે, એફ બરાબર મ્યુ એસ ઇન્ટુ એન અને એફ બરાબર મ્યુ કે ઇન્ટુ એન. જ્યાં મ્યુ એસ એટલે શું? સ્થિત ઘર્ષણાંક છે. મ્યુ કે એટલે શું? ગતિક ઘર્ષણાંક છે. ખ્યાલ આવે છે? ચલો, એ પરિસ્થિતિ આપણને ખબર પડી ગઈ. હવે થોડુંક આપણે એમની અંદર આગળ વિચારીએ. ચાલો, તો પહેલી વસ્તુ એમની અંદર એક સિમ્પલ આપણે એમ મૂકી શકીએ, દાખલા તરીકે કોઈ પદાર્થ છે, હવે એ પદાર્થની દ્રષ્ટિ આપણે વિચારવું છે, અથવા પેલા એક સાંકળની દ્રષ્ટિ આપણે વિચારીએ. માની લો કે આપણે એમ કે એક સાંકળ છે, આ એક એક્ઝામ્પલ તરીકે લઈ લે, સાંકળ એની લંબાઈ એલ જેટલી છે. બરાબર, સાંકળની લંબાઈ કેટલી છે? એલ જેટલી છે. અને એનો સ્થિત ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક જે છે એ કેટલો છે? મ્યુ જેટલો છે. હવે સાંકળ જે છે ને એનો અમુક હિસ્સો એ ટેબલ ઉપર નીચેની બાજુએ લટકે છે. સમજો કે ટેબલ બતાવી દઉં. ચલો, આ રીતના ટેબલ છે, બરાબર, નીચે એના ટેકો છે, એ ટેબલ એના ઉપરથી અમુક હિસ્સો બહારની બાજુએ લટકે છે. એટલે આપણે એમ મીંડા મીંડા બતાવીએ, તમારે સાંકળને સમજી લેવાની, આ સાંકળ છે. અને બીજું તમે એવું યાદ રાખો, સાંકળ જે છે ને એ ઓટોમેટિક નીચે સરકતી નથી. બરાબર, તો સાંકળ, લટકતી સાંકળ જે છે ને એની આપણે લંબાઈ મેળવવી છે, મહત્તમ લંબાઈ. આપણે શું મેળવવું છે? લટકતી સાંકળની મહત્તમ લંબાઈ શોધો. ચાલો, પહેલા રકમ આપણને એવું કહી દીધું, એલ લંબાઈની સાંકળ છે. ધારી લઈએ આપણે કે ટોટલ લંબાઈ એલ હોય, એમાંથી માની લો કે આ નીચે જે ભાગ લટકે છે ને આટલો ભાગ, એ આ લટકતો ભાગ છે ને એની લંબાઈ આપણે ધારી લઈએ વાય કહીએ છીએ, ઊભી છે એટલે વાય લીધી છે. તો આ બાકીનો જે ભાગ ટેબલ ઉપર છે એટલા ભાગની સાંકળની લંબાઈ કેટલી થાય? એલ માઇનસ વાય થઈ જાય. બરાબર, બીજું, હવે સાંકળ કદાચ આપણે અત્યારે નથી સરકતી પણ નીચેનો ભાગ છે એ ધીમે ધીમે આગળ વધતો હોય તો એની સપાટીની વિરુદ્ધ દિશામાં શું લાગતું હોય? એને ઘર્ષણ બળ લાગતું હોય. અહીંયા એફ જેટલું ઘર્ષણ બળ લાગતું હોય. સપાટી પર જે સાંકળ પડી છે એ સાંકળ એનું વજન બળ ક્યાં લાગતું હોય? નીચેની બાજુ ડબલ્યુ. અને ઉપર શું લાગતું હોય? લંબ બળ. એટલે આપણને જેટલા બળ ખબર છે ને બધા જ આપણે અહીં બતાવી દઈએ છીએ. આ નીચે જે લાગે છે એનું ડબલ્યુ ડેશ કહી દઉં છું. ચાલો, તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે ધારણા શું કરી? તો કે ધારો કે ભાઈ
જે લટકતી સાંકળ હતી બરાબર એની લંબાઈ કેટલી લીધી આપણે y તો મતલબ શું થયો કે ટેબલ પર પડેલી સાંકળ ની લંબાઈ કેટલી થઈ જશે l માઇનસ y થશે હવે ટેબલ ઉપર જે સાંકળ છે એનું વજન લઈ લે બરાબર ટેબલ ઉપર જે સાંકળ બેચ્યું છે એ સાંકળ નું શું લઈ લે વજન વજન બળ લઈ લે વજન બળ લઈ લે સોરી ટેબલ પર પડેલી સાંકળનું વજન બળ વજન બળ ડબલ્યુ ડેશ બરાબર જનરલી આપણે સૂત્ર શું લેતા હતા વજનનું વજન બળનું ડબલ્યુ બરાબર એમજી પણ અહીંયા છે ને તમારી પાસે સાંકળ છે ને એ એલ લંબાઈની સાંકળ છે ધારી લો કે એનું કુલ દળ એમ હોય તો તમારે એકમ લંબાઈ દીઠ દળ લેવું પડે એકમ લંબાઈ દીઠ દળ તો એકમ લંબાઈ દીઠ દળ એટલે શું કહેવાય એમ બાય એલ કહેવાય કારણ કે જેટલો ભાગ ટોટલ લંબાઈ એલ હોય તો દળ એમ છે બરાબર પણ એક એક એકમ લંબાઈ હોય તો દળ કેટલું ત્રિરાશી મૂકીને કામ કર્યું છે એલ લંબાઈ હોય તો દળ કેપિટલ એમ તો એકમ લંબાઈ હોય ત્યારે કેટલા તો શું થાય એમ બાય એલ થાય તો દરેક જગ્યાએ મારે આનો ઉપયોગ કરવો પડશે દળની જગ્યાએ શું મૂકવાનું એમ બાય એલ બરાબર અને બીજી વસ્તુ અત્યારે આપણે આ એકમ માટે ગણ્યું છે આપણી પાસે અત્યારે લંબાઈ કેટલી છે એલ માઇનસ વાય તો ત્રિરાશી આમ થાય એલ જેટલી લંબાઈ હોય ત્યારે એમ જેટલું દળ છે તો એલ માઇનસ વાય જેટલી લંબાઈ હોય ત્યારે કેટલા તો એમ ઇન્ટુ એલ માઇનસ વાય છેદમાં શું થાય એલ એલ માઇનસ વાય બરાબર એલ માઇનસ વાય ઇન્ટુ જી લખાય ચલો આ ટેબલ પરનું થયું હવે જે લટકે છે એના માટે લટકતી સાંકળ એના માટેનું જે વજન બળ ગણીએ આપણે ડબલ્યુ તો એમાં લટકતી કેટલી છે વાય લંબાઈ છે તો ત્રિરાશી માની જગ્યાએ શું કરો તો વાય મૂકી દો ફરી પાછું એલ હોય ત્યારે એમ તો વાય હોય ત્યારે કેટલા એટલે એમ વાય ના છેદમાં શું થાય એલ ઇન્ટુ જી થાય હવે માની લો કે આપણે વિચારીએ કે પરિસ્થિતિ છે સંતુલનમાં છે બરાબર પરિસ્થિતિ કેવી છે સંતુલનમાં છે સંતુલનમાં ક્યારે હોય કે જ્યારે એના ઉપર મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય તો મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ એટલે કયું બળ કહેવાય સીમાંત બળ કહેવાય હમણાં આપણે શીખાય મુજબ તો સીમાંત બળ અને વજન બળ એ બંને કેવા થશે સમાન થશે ક્યારે સંતુલનમાં તો સંતુલન સમયે કયું બળ સીમાંત બળ is equal to વજન બળ સીમાંત બળ એટલે આપણે લખીએ છીએ જનરલી એ લખી દઉં તો μs into n અથવા μ into n આપણને μ જ આપેલો છે μ લઈ લીધો વજન બળ કેટલું w ઓર જનરલી આ જો સંતુલનની પરિસ્થિતિ હોય તો આ n અને w ડેશ એ બંને પણ કેવા થાય સમાન થાય સંતુલનની સ્થિતિ હોય તો n અને w ડેશ એ પણ કેવા થાય સમાન થાય તો અહીંયા શું લખી શકાય μ ઇન્ટુ w ડેશ બરાબર w ચલો w ડેશ શું આવ્યું w ડેશ બરાબર m / l ઇન્ટુ l - y ઇન્ટુ g લખી દો અહીંયા m / l ઇન્ટુ l - y ઇન્ટુ g અને w શું હતું m / l ઇન્ટુ y ઇન્ટુ g m by l into y into g તો આ m by l cancel g cancel તો mu કૌંસમાં l minus y બરાબર y અને આપણે શું જોઈએ છે y જોઈએ છે y તો mu l minus mu y બરાબર y તો mu l બરાબર આ y ને આને પહેલી બાજુ મોકલી દઉં આને પહેલી બાજુ મોકલી છે એમાંથી y કોમન નીકળી જશે y plus mu into y લખાય તો mu l બરાબર y કોમન કાઢી લો 1 plus mu તો y બરાબર શું થયું
μl ના છેદમાં 1 પ્લસ μ થયું, આ તમારી લંબાઈ થઈ ગઈ. રેડી? એટલે આટલી પરિસ્થિતિ આપણે એની અંદર સમજવાનું. ટૂંકમાં આપણે કામ શું કર્યું, કામ એક જ કર્યું છે, લટકતી ભાગની જે સાંકળ હતી એની લંબાઈ આપણે ધારી, તો બાકી જેટલો ભાગ હોય તેની લંબાઈ કેટલી હશે, એના કરતા ઓછી હશે. અને બંનેના શું ધારી લીધા, વજન બળ. વજન બળ ધારે, હવે આપણને ખબર પડી કે જો સંતુલનની પરિસ્થિતિ હોય તો સીમાંત બળ અને વજન બળ એ બંને કેવા હોય, સમાન હોય. અને જો એ સમાન હોય, બરાબર, જો એ સમાન હોય તો પછી આપણે ડાયરેક્ટ મૂકી દીધું, બેને સરખાઈ દીધા અને એન બરાબર શું લઈ લીધું, ડબલ્યુ ડેશ. ચાલો એન બરાબર ડબલ્યુ ડેશ લઈ લીધું, આપણું કામ સરળ થઈ ગયું. હવે નેક્સ્ટ પરિસ્થિતિ વિચારીએ આપણે. ચાલો નેક્સ્ટ પરિસ્થિતિ હવે આપણે એવી વિચારીએ કે ધારી લો કે ઘર્ષણ બળ જે લાગે છે એ ઘર્ષણ બળ એક એક અમુક ડિગ્રીના ખૂણે લાગતું હશે. બરાબર, ઘર્ષણ બળ લાગતું હોય ધારી લો તો એ ઘર્ષણ બળ એ અમુક ડિગ્રીના ખૂણા ઉપર લાગે છે. એ પરિસ્થિતિની અંદર આપણે શું કામ કરશું? એ તો માની લો કે આપણે એમ વિચારીએ બ્લોક છે, આ બ્લોક કોઈ સપાટી પર પડેલો છે. બરાબર, ઉપર સપાટી પર ઉપર શું લાગે, લંબ બળ, અને નીચે શું લાગે, એનું વજન બળ. બરાબર, હવે તમે જે ફોર્સ લગાડો છો આ બાજુ છે જેના કારણે પદાર્થ ફોર્સની દિશામાં ગતિ કરે છે, પણ પદાર્થ ઉપર જે સીમાંત ઘર્ષણ બળ લાગે છે એ સીમાંત ઘર્ષણ બળ એ ધારો કે લંબ બળ સાથે અમુક ખૂણા ઉપર લાગશે. બરાબર, અમુક ખૂણા ઉપર લાગે છે. ધારી લો કે આ થીટા જેટલા ખૂણે અહીંયા તમારી પાસે આ સીમાંત ઘર્ષણ બળ લાગે છે. બરાબર, જેને આપણે કોઈ અલગ સિમ્બોલ આપીને દર્શાવી શકીએ. આપણે ધારો કે F ડેશ કહી દો એને. આ બાજુ તો તમને ખબર જ છે કે અહીંયા શું લાગવાનું છે, F લાગવાનું છે ઘર્ષણ બળ. તો આના ઉપરથી આપણે tan થીટા લઈ શકીએ. tan થીટા એટલે શું, સામેની બાજુ છે તો પાસેની થાય, આ સામેની બાજુ, અને આ n વાળી શું કહેવાય, પાસેની કહેવાય. સામેની બાજુ એટલે નીચે કોણ છે, એફ છે. સ્મોલ એફ ના છેદમાં શું લખાય, એન. બરાબર, સ્મોલ એફ ના છેદમાં શું લખાય, એન લખાય. હવે આ પરિસ્થિતિ પ્રમાણે તમે વિચારો તો એફ બરાબર સૂત્ર શું થાય, આપણે લખતા હોય એફ એસ બરાબર મ્યુ એસ ઇન્ટુ એન. તો એન એન વાળું પદ અહીંયા મૂકીશ. અત્યારે ખાલી ઘર્ષણ જ લઉં છું, ગતિ નહીં પણ સ્થિત પણ નહીં, ખાલી ઘર્ષણ લઉં. તો મ્યુ ઇન્ટુ એન અપોન એન, એન એન કેન્સલ, તો ટેન થીટા બરાબર મ્યુ. તો એના પરથી થીટા મળી જાય, થીટા બરાબર ટેન ઇનવર્સ મ્યુ. તમને ઘર્ષણાંક આપી દીધો, ધારો કે ભાઈ 0.2 ઘર્ષણાંક છે તો કેટલાના ખૂણે ફોર્સ લાગતું હશે. તો અહીંયા મ્યુ ની જગ્યાએ કેટલા મૂકી દો, 0.2 મૂકી દો, અને ટેન ઇનવર્સ એની અંદર, બરાબર, આપણે ટેન ની અંદર જેમ વેલ્યુ ગોતીએ છીએ એ રીતના એની 0.2 ની વેલ્યુ ગોતી, એનો ખૂણો કેટલો હશે એ ખૂણો આપણે જાણી શકીએ. બરાબર છે. ચાલો હવે બીજી પરિસ્થિતિ વિચારીએ, ઢાળવાળી સપાટી. આ તો સમસીધી સપાટી થઈ ગઈ. ઢાળવાળી સપાટી હોય અને ઢાળ ધારો કે થીટા જેટલા ખૂણે ઢાળ હોય, અહીંયા પદાર્થ બ્લોક પડેલો છે. આ બ્લોક એ સરકવાની અણી ઉપર હોય, બરાબર, સરકવાની શું હોય, અણી ઉપર હોય, ત્યારે તો ત્યારે શું કામ કરશો, તો પહેલા તો અહીંયા લંબ બળ લીધું એન, પછી નીચે શું લાગે,
તો ભાઈ નીચે લાગે વજન બળ mg. હવે વજન બળ mg લાગે છે પદાર્થ ઉપર નીચે તરફ સરકવાનો, એટલે એના ઉપર જે ઘર્ષણ બળ લાગશે એ આ દિશામાં હશે. આ mg ના આપણને બે ઘટક મળશે, બે કમ્પોનન્ટ. એક અહીંયા મળશે કારણ કે આ ખૂણો થીટા થાય, મેં તમને થિયરીમાં શીખવાડ્યું છે. તો આ ઘટક કેટલો થાય? mg cos થીટા. અને આ ઘટક કેટલો થાય? mg sin થીટા. લઈ લો તો સંતુલનની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે શું વિચારી શકીએ આપણે? તો કે f બરાબર mg sin થીટા અને n બરાબર mg cos થીટા. સામ સામે સરખા થઈ ગયા, બંનેનો ગુણોત્તર લઈ લો. f by n is equal to mg mg cancel, sin theta ના છેદમાં cos theta, sin ના છેદમાં cos, એટલે શું કહેવાય? tan theta કહેવાય. હમણાં વાત કરી f ના છેદમાં n હોય તો શું લખાય? mu લખાય. તો ફરી પાછું શું આવી ગયું? tan theta બરાબર mu. તો theta બરાબર tan inverse mu. એટલે બંને પરિસ્થિતિની અંદર તમે વિવિધ અલગ અલગ પ્રકારની સપાટી હોય તો એના માટે પણ તમે આ રીતનું કામ કરી શકો છો. બરાબર, ચાલો હજુ થોડુંક વિચારવાનું છે આમની અંદર આપણે. હવે માની લો કે આપણે એક અલગ પ્રકારની રચના વિચારીએ જેમની અંદર આપણે પદાર્થને ગતિ તો કરાવવાની જ છે. બરાબર, પદાર્થને શું કરવાનું છે? ગતિ તો કરાવવાની છે. પણ ગતિ કરાવીએ એ પરિસ્થિતિ દરમિયાન આપણે એવી સપાટી પસંદ કરીએ કે જે ખરબચડી હોય. આ ઢાળ ખરો, બરાબર, ઢાળ ઢાળ છે ખરા, પણ એ ઢાળ કેવો? ખરબચડો. એટલે ખરબચડી સપાટી પરથી બ્લોક છે નીચે આવતો હોય ત્યારની પરિસ્થિતિ વિચારો. તો હમણાં જે પરિસ્થિતિ લીધી એ પ્રમાણે બધા ફોર્સ લાગવાના ને, ખાલી ફરક શું પડશે એમને બતાવી દઉં છું. આ n વજન બળ, અહીંયા mg વજન બળના બે ઘટક, આ થીટાનો ખૂણો. તો આ ઘટક તમારો mg cos થીટા અને આ ઘટક કેટલો? mg sin થીટા. અહીંયા ઘર્ષણ બળ લાગશે કેટલું? f જેટલું. બરાબર, અને ગતિક તમે લઈ લેશો ગતિક તો બી કોઈ વાંધો નથી, કારણ કે ગતિ કરવાનો છે ત્યારની વાત કરીએ છીએ. તો સંતુલન માટે શું લખાય? n બરાબર mg cos થીટા લખાય. હવે જો પદાર્થ છે ને જ્યારે નીચે તરફ આવતો હશે, સરક કેવી સપાટી છે? આ ખરબચડી. તો ખરબચડી સપાટી માટે પદાર્થ જ્યારે નીચે આવતો હશે ત્યારે આ mg sin થીટા અને f એ બંને સંતુલનમાં નહીં હોય. સંતુલનમાં નહીં હોય એટલે આપણે પરિણામી ફોર્સ પ્રમાણે વિચારવું પડશે. એને હું કહી દઉં f ડેશ બરાબર શું થાય? તો જે દિશામાં ગતિ થતી હોય એને ધન ગણવાનું, એના કરતા અપોઝિટ હોય એને શું ગણવાનું? ઋણ. એટલે mg sin theta માઇનસ f. બરાબર, mg sin theta માઇનસ f, કારણ કે ખરબચડી સપાટી છે એટલે કંઈક વધારાનું પણ ઘર્ષણ લાગવાનું છે. બરાબર, તો આપણે આ પરિસ્થિતિ આપણને ખ્યાલ આવી. ચાલો ઓકે, હવે f ડેશ છે તો f ડેશ ની જગ્યાએ આપણે શું લઈ શકીએ? ma લઈ શકીએ, પ્રવેગ ma. બરાબર, અહીંયા ma બરાબર mg sin theta માઇનસ આ ઘર્ષણ બળ છે. ગતિક ઘર્ષણ પ્રમાણે ચાલીએ તો fk into n લખાય, જ્યાં n એટલે શું છે? n બરાબર mg cos theta. એટલે ma બરાબર mg sin theta માઇનસ mu k mg cos theta. ડાબી બાજુ અને જમણી બાજુ બધામાં તમે જો m છે તો બધામાંથી m કેન્સલ થાય, તો a બરાબર g sin theta માઇનસ mu k g cos theta. g કોમન કાઢી લો એટલે પ્રવેગ મળી ગયો, sin theta માઇનસ mu k cos theta. બરાબર, તો અહીંયા તમારો જે પ્રવેગ હશે એ ગુરુત્વ પ્રવેગ એના કરતા કેવો હશે? ઓછો હશે. બરાબર, પદાર્થનો જે પ્રવેગ હશે એ a less than શું હશે? g હશે. શા માટે? તો આપણને આઈડિયા આવે છે કારણ કે પદાર્થ કેવી સપાટી પર ગતિ કરે? ખરબચડી સપાટી પર.
જનરલી તમે વિચાર રસ્તો ખરબચડો હોય તો આ ખરબચડા રસ્તા ઉપર તમે ગતિ કરતો હોય તો તમારી વાહનની ક્યારે સ્પીડ આવે નહીં, બરાબર? વાહન ક્યારે વધારે માત્રામાં ઝડપથી ગતિ કરી શકે નહીં, બરાબર? એટલે અત્યારની કન્ડિશન પ્રમાણે યાદ રાખજો, ખરબચડી સપાટી પરથી પદાર્થ જ્યારે નીચે આવતો હોય ને ત્યારે એનો પ્રવેગ એના ગુરુત્વ પ્રવેગ કરતા હંમેશા કેવો હોય, ઓછો હોય. ઓકે, આ ક્યારની વાત થઈ? નીચે આવતો હોય તો. ધારો કે પદાર્થ છે ઉપર જતો હોય, જો પદાર્થ ઉપર તરફ જતો હોય તો સૂત્ર એનું એ જ આવશે, એ બરાબર જી કૌંસમાં સાઈન થીટા, પણ અહીંયા વચ્ચે થઈ જશે પ્લસ મ્યુ કે કોસ થીટા. અને પદાર્થ જયારે ઉપર તરફ જતો હશે ને, હમણાં જો આપણે એમ કીધું નીચે આવતો હતો ત્યારે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા ઓછો હતો, હવે ઉપરની બાજુએ જાય છે ત્યારે એનો પ્રતિ પ્રવેગ મળે, તો એ પ્રતિ પ્રવેગ જે છે ને એ જી કરતા કેવો થઈ જશે? વધી જશે. પ્રતિ પ્રવેગ જી કરતા શું કે છે? વધશે. અને અહીંયા આ કન્ડિશનમાં શું છે? પ્રવેગ, પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવો હશે? ઓછો હશે, બરાબર? પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા કેવો હશે? ઓછો હશે. એટલે આવશે આટલી પરિસ્થિતિ. ચાલો, ખરબચડી સપાટીની વાત થઈ ગઈ છે, બરાબર? ખરબચડી સપાટી પર, ઢાળવાળી સપાટી પર આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે સમતલ સપાટી ઉપર જ પદાર્થ સરકતો હોય એના માટે વિચારવાનું છે, પણ એના માટે આપણે અલગ અલગ ઘણા બધા કિસ્સાઓને જોવાના છે. બધા જ કિસ્સાઓને આપણે એક સાથે સમજીશું તો આપણને વધારે આઈડિયા આવશે. ટોટલી આપણે સમજો ને કેટલા ટોટલ કિસ્સા સમજવાના થશે? ચાર કિસ્સા અલગ અલગ સમજવાના છે. સિંગલ પદાર્થ હોય, એ પદાર્થ એની ઉપર તમે બીજો પદાર્થ મૂકી અને એને સરકાવતા હો, તો એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને કેટલું એના ઉપર ફોર્સ લાગશે, લંબ બળ લાગશે, એ બધી પરિસ્થિતિ આપણે ધ્યાનમાં લેશું. ઓકે, ચાલો. તો આજના લેક્ચરમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કોઈને કઈ ક્વેરી હોય તો પૂછ્યો. ગઈકાલે પેલું ગણવા માટે આપ્યું હતું, બરાબર? એ પૂરું કર્યું. અલગ અમુક અમુક ભાગમાં મેં પ્રવેગ ગણવા માટે જાતે કીધા હતા. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું, બરાબર? આવતીકાલે આના અલગ અલગ જે કિસ્સાઓ છે એને આપણે સમજીશું.